હવે આગળ વાત કરીએ તો સુરતના ઉધનામાં પ્લાયવુડના કારખાનામાં લાગી ભીષણ આગ, લાખોનો માલ બળીને ખાક થયો. સુરત શહેરમાં એક બાદ એક મોટી દુર્ઘટનાઓ બની રહી છે. ત્યારે આજે તારીખ 10 જુલાઈની સવારે શહેરના ઉધના વિસ્તારમાં આવેલી ઇન્ડસ્ટ્રીયલ એસ્ટેટમાં ભીષણ આગ લાગી હતી, જેના લીધે ફાયર બ્રિગેડ દોડતું થઈ ગયું હતું. મળતી માહિતી પ્રમાણે ઉધના વિસ્તારમાં આવેલા દક્ષેશ્વર મંદિર પાસે નજીકની રિદ્ધિ સિદ્ધિ ઇન્ડસ્ટ્રીયલના પ્લાયવુડના કારખાનામાં આજે સવારે ભીષણ આગ લાગી હતી. લાકડાના કારખાનામાં લાગેલી આગ ઝડપથી ફેલાઈ ગઈ હતી. આગે કારખાનાના પહેલા માળે આવેલા લુમ્સના કારખાનાને પણ ઝપેટમાં લઈ લીધું હતું. ઘટનાની જાણ થતાં જ 6 ફાયર સ્ટેશનની ગાડીઓ દોડી ગઈ, આગ પર કાબૂ મેળવવાનું શરૂ કર્યું છે. આગથી કારખાનામાં કામ કરતા લોકોમાં પણ અફડા તફડી મચી ગઈ છે. વધુમાં મળતી માહિતી અનુસાર ઉધનામાં આવેલી રિદ્ધિ સિદ્ધિ ઇન્ડસ્ટ્રીયલમાં ગ્રાઉન્ડ ફ્લોર ઉપર પ્લાયવુડ બનાવવાનું કારખાનું છે, જેમાં આગ લાગી હતી. આ આગ ગ્રાઉન્ડ ફ્લોર પરથી પહેલા માળના લુમ્સના કારખાના સુધી પહોંચતા આગે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું હતું. પ્લાયવુડ બનાવવાનું કારખાનું હોવાના કારણે આગ વધુ ઝડપથી પ્રસરી હતી. પાંડેસરા દક્ષેશ્વર મંદિર નજીક એક લુમ્સના કારખાનામાં આગ લાગી છે, જેમાં નીચેના ભાગે પ્લાયનું કારખાનું છે અને લુમ્સના કારખાનાઓ છે. તેની અંદર કોઈ કારણસર આગ લાગી છે. સુરત ફાયર બ્રિગેડની 6 ફાયર સ્ટેશનની ગાડીઓ આવેલી છે. 50 થી 60 જેટલા કર્મચારીઓ ઘટનાસ્થળે છે. 8 થી 10 ઓફિસરો છે. અને હાલમાં છે તે પ્લાયની અંદર જે આગ લાગી છે, લાકડું હોવાના કારણે ધુમાડો વધારે થાય છે, જેના કારણે આગ બુઝાવવામાં તકલીફ પડે છે. અને પહેલાં મારે લુમ્સના કારખાના છે એને પણ પકડી લીધા છે. હાલમાં આગ બુઝાવવાની કામગીરી ચાલુ છે. કોઈ પણ જાતની જાનહાની નથી અને કોઈ પણ જાતના માણસો ફસાયા નથી. ખાલી લુમ્સના કારખાનાઓ છે અને આગ બુઝાવવાની કામગીરી ચાલુ છે. 7 વાગે ફેક્ટરી બંધ હતી. એના માલિકે આવીને ખોલ્યું ત્યારે બોબિન મશીનની બાજુમાં કંઈ આગ લાગેલી હતી. બોબિન, નાના બોબિન, ટેક્સટાઈલમાં વપરાતા નાના બોબિન બનાવવાની અમે ફેક્ટરી છે. બાજુમાં પ્લાયવુડની ફર્નિચર બનાવવાની ફેક્ટરી છે. એટલે મૂળ રો મટીરિયલ લાકડું છે. લાકડું હોવાના કારણે આટલા ધુમાડાના ગોટા છે. ટૂંક સમયમાં કંટ્રોલ થઈ જશે અને SMC નું ફાયર બ્રિગેડ કામે લાગેલું છે. કોઈ ફેક્ટરી જ બંધ હતી એટલે કોઈ જાનહાની કોઈ માણસો કોઈ હતા જ નહીં. માલિકે પોતે આવીને સવારે ફેક્ટરી ખોલે છે અને પોતે જ કામ કરે છે. એટલે બહુ મોટા ઇન્ડસ્ટ્રી જેવું નથી. પણ કહેવાનો મતલબ કે લાકડું અને લાકડાનું રો મટીરિયલ અને લાકડામાંથી વપરાયેલો વેસ્ટ આ જ એનો રો મટીરિયલ હોવાના કારણે આગ પકડ્યા પછી જલ્દી બંધ થતો બુઝાતો વાર લાગે. પણ ટૂંક સમયમાં કહેવાનો મતલબ કે આ ગોટા જે છે એનું મૂળ કારણ છે લાકડું, આગ અને પાણી, ત્રણેય ભેગું થયું એટલે ધુમાડાના ગોટા છે. આગ બુઝાઈ ગઈ છે અને થોડાક સમયમાં કંટ્રોલમાં આવી જશે.